નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ના વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં એવા ચેપ્ટરનો અભ્યાસ કરીશું કે જેનો આપણે ડેઇલી રૂટીન યુઝમાં ખૂબ જ ઉપયોગ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે દરરોજ ડેઇલી ઉઠીને કોઈ પણ વર્ક કરવા માટે શેની જરૂર પડે છે તો તમે જાણો છો કે આપણે ઉર્જાના સ્ત્રોતનો ઉપયોગ કરીએ છીએ. જે ઉર્જાના સ્ત્રોત, જે ઉર્જાના પ્રકાર અલગ અલગ હોઈ શકે, સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા એ પ્રકારે, પરંતુ આપણે ડેઇલી જેનો ઉપયોગ કરીએ છીએ એવા ચેપ્ટર 14 ઉર્જાના સ્ત્રોતનો આજે આપણે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે તમે અહીં ચિત્રમાં પણ જોઈ શકો છો કે ચાલવા માટે મોબાઈલ યુઝ કરીએ છીએ તો એમાં વિદ્યુત ઉર્જાનો, એ રીતે અલગ અલગ પ્રકારે વિવિધ પ્રકારની ઉર્જાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હા, સ્કૂટર ચલાવવા માટે પેટ્રોલ, ડીઝલ, જે પણ ઉર્જાના સ્ત્રોતો જ છે, વીજળીનો ઉપયોગ કરીએ છીએ, જે વિદ્યુત ઉર્જા છે, આ બધી જ ઉર્જા, વિદ્યાર્થી મિત્રો, આપણે લાખો વર્ષોથી પૃથ્વી પર રહીએ છીએ, પરંતુ આ બધી જ ઉર્જા આપણે પૃથ્વી પર રહી અને પૃથ્વીના ખોદકામ દ્વારા જ મેળવીએ છીએ. આ ઉર્જા આપણને ક્યાં સુધી મળશે? વિદ્યાર્થી મિત્રો, એક દિવસ એવો આવશે કે આપણને પેટ્રોલ અને ડીઝલ જે મળવાનું બંધ થઈ જશે. આવું જો થશે, પેટ્રોલ અને ડીઝલ આપણે ડેઇલી રૂટીન યુઝમાં એક નાની અમથી વસ્તુ લેવા જવી હોય તો પણ, બાઇક અથવા કારનો ઉપયોગ કરીએ છીએ, તો જો આવો દિવસ આવશે કે પેટ્રોલ અને ડીઝલ બંધ થઈ જશે તો આપણે કરીશું શું? તેના માટે નવા ઉર્જાના સ્ત્રોતો શોધવા માટે વૈજ્ઞાનિકો સતત પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, તમે વિચાર કરો કે જો આવા ઉર્જાના સ્ત્રોત, પેટ્રોલ ડીઝલ એ બધા ઘટી પૂરા થઈ જાય તો આપણી જિંદગી કેવી થઈ જાય? તમે જાણો છો કે આદિ માનવ જેવા આપણી જિંદગી થઈ જાય, કેમકે આપણે પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ કન્ટિન્યુઅસલી ઉપયોગ કરતા હોઈએ છીએ તો આપણી જિંદગી આદિ માનવ જેવી બની જાય. પેટ્રોલ, ડીઝલ, લાકડું તે બધું જ આપણને ના મળે તો આપણી જિંદગી આદિ માનવ જેવી થઈ જાય. અને આદિ માનવને તમે જાણો છો કે પહેરવા માટે કપડાં પણ ન હતા અને ત્યારે તેને પેટ્રોલ, ડીઝલ એ પણ મળતું ન હતું. તો આ એવો દિવસ આવે કે આ ઉર્જાના સ્ત્રોતો ઘટી જાય અને પૂરા થઈ જાય તો શું થઈ જાય? તો કે સોના ચાંદી કરતાં પણ એ પેટ્રોલ અને ડીઝલનું મૂલ્ય વધી જાય. તમે અહીં ચિત્રમાં પણ જોઈ શકો છો કે પેલા ભાઈ કહે છે કે સોનું ચાંદી નથી જોઈતું, તારી પાસે પેટ્રોલ કે ડીઝલ હોય તો તે મને આપ. આ બધું જ આપણે વિદ્યાર્થી મિત્રો જે પૃથ્વી પર રહીએ છીએ તે પૃથ્વીના ખોદકામ દ્વારા અને એની માંથી આપણે ઉર્જા મેળવીએ છીએ. આ બધી જ ઉર્જાનો આપણે ઉપયોગ કરીએ છીએ અને આ બધી ઉર્જાનો ઉપયોગ જો વ્યવસ્થિત રીતે કરવામાં આવે તો તે લાંબા ટાઈમ સુધી ચાલે, પરંતુ એક દિવસ નહીંતર એવો પણ આવે કે આપણે તેના વગર ચલાવવું પડે. અને આમેય તમે નવમા ધોરણમાં ઉર્જાના સંરક્ષણનો નિયમ ભણી ચૂક્યા છો કે ઉર્જાનું સર્જન શક્ય નથી અને એનો નાશ પણ શક્ય નથી. એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર શક્ય છે અને એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર થાય છે ત્યારે એ ઉપયોગ થઈ ગયેલી ઉર્જા બીજી વખત બિનઉપયોગી બની જાય છે. એનું ઉદાહરણ જોઈએ તો થાળી. થાળીને ઊંચાઈ પરથી ફેંકવામાં આવે તો, વિદ્યાર્થી મિત્રો, જ્યારે થાળીને ઊંચાઈ પરથી ફેંકવામાં આવે તો એ થાળીમાં તમે જાણો છો કે કઈ ઉર્જા? તો સ્થિતિ ઉર્જા રહેલી હોય છે, જે તમને અહીં ચિત્ર દ્વારા દર્શાવવામાં આવ્યું છે. આ સ્થિતિ ઉર્જા જ્યારે આપણે એને નીચે ફેંકીએ છીએ ત્યારે એને ગતિ ઉર્જામાં રૂપાંતર થાય છે અને ગતિ ઉર્જામાંથી છેલ્લે નીચે પડે ત્યારે એમાંથી અવાજ ઉત્પન્ન થાય છે, એટલે કે ધ્વનિ ઉર્જા ઉત્પન્ન થાય છે. અને એ ધ્વનિ ઉર્જાનો આપણે બીજી કોઈ પણ જગ્યાએ ઉપયોગ કરી શકતા નથી, પછી એ બિનઉપયોગી ઉર્જા બની જાય છે. આ રીતે ઉર્જાનું એક ઉપયોગ થઈ ગયા બાદ એ બિનઉપયોગી થઈ જાય છે. એવી જ રીતે બીજું ઉદાહરણ જોઈએ તો મીણબત્તીને સળગાવવામાં આવે તો, મીણબત્તીને સળગાવવામાં આવે તો આપણે જાણીએ છીએ કે મીણબત્તીના જે મીણમાં
કઈ ઉર્જા રહેલી હોય છે? તો આપણે જાણીએ છીએ કે એમાં રાસાયણિક ઉર્જા સંગ્રહિત હોય છે. આ રાસાયણિક ઉર્જાનું જ્યારે મીણબત્તીને સળગાવવામાં આવે ત્યારે એક ઉર્જાનું બીજું ઉર્જામાં રૂપાંતર થાય છે, ત્યારે એનું પ્રકાશ ઉર્જા અને ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય છે. અને એના દ્વારા આપણે પ્રકાશ અને ઉષ્મા વાતાવરણમાં મળે છે. પછી એ પ્રકાશ અને ઉષ્મા ઉર્જા વાતાવરણમાં મળ્યા પછી કેવી થઈ જાય છે? બિનઉપયોગી. એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર થાય છે અને પછી એ બિનઉપયોગી. એવી જ રીતે ત્રીજું ઉદાહરણ લઈએ તો તપેલીમાં રાખેલ ગરમ પાણી. વિદ્યાર્થી મિત્રો, આપણે પાણીને ગરમ કરીએ છીએ, તેમાંથી આપણને વરાળ મળે છે. પરંતુ એકવાર એ વરાળ વાતાવરણમાં પ્રસરી જાય અને પાણી આપણું છે તે ઠંડુ પડી જાય, તો પાછું આપણને ગરમ પાણીમાંથી જે વરાળ જોઈએ એ મેળવી શકતા નથી, તે વાતાવરણમાં ભળી જાય છે. આ રીતે એક ઉર્જામાંથી બીજી ઉર્જામાં એનો ઉપયોગ થઈ અને એ બિનઉપયોગી ઉર્જામાં ફેરવાઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે એવો ઘણી વખત વિચાર આવે કે આ ઉર્જાનો આપણે ઉપયોગ કરીએ છીએ તે કોઈ દિવસ પતે જ નહીં, અને આપણને કન્ટિન્યુઅસલી પેટ્રોલ ડીઝલ અને આ વીજળી મળ્યા જ કરે તો કેવું સારું. તો એટલા માટે આપણે વિચારવું જોઈએ કે આ આપણા માટે ઉર્જાનો કયો સ્ત્રોત ઉત્તમ છે કે જેનો આપણે વિવેકપૂર્ણ ઉપયોગ કરી. તો એવું વિચારવા જઈએ તો આપણને મનમાં પ્રશ્ન થાય કે શું ટ્રેન જે કોલસો ડીઝલ ને વિદ્યુતથી ચાલે છે તે ઉત્તમ છે, કે સ્ટ્રીટ લાઇટ જે વિદ્યુતથી ચાલે છે તે ઉત્તમ સ્ત્રોત છે, આપણે જે સાયકલિંગ ચલાવવામાં સ્નાયુ ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ, આ બધા જ ઉર્જાના સ્ત્રોતો છે. અને આ ઉર્જાના સ્ત્રોતોમાંથી ઉત્તમ સ્ત્રોતનો આપણે ઉપયોગ કરી અને એનો વિવેકપૂર્ણ આપણે જોઈએ છીએ કે ટ્રેન ચલાવવા માટે કઈ, તો કે કોલસો ડીઝલ ને વિદ્યુત જેવી ઉર્જાનો જરૂર પડે છે, સ્ટ્રીટ લાઇટ માટે વિદ્યુતનો, અને સાયકલ ચલાવવા માટે સ્નાયુઓની ઉર્જાનો ઉપયોગ થાય છે. તો આ બધા ઉર્જાના સ્ત્રોતો છે. અને આપણે એક મહિનો જ, ઘણી વખત એવું થાય કે એક મહિનો આપણે રસોઈ બનાવવા માટે એવો પ્રશ્ન પૂછવામાં આવે કે ઉર્જાના સ્ત્રોતો ખતમ થઈ જવાના છે, અને જો તમે એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરશો તો તે થોડો લાંબો સમય સુધી ચાલે એમ છે. અને તમને ઓપ્શન આપવામાં આવે કે એક મહિના માટે તમને રસોઈ બનાવવા માટે લાકડું અને ગેસ સિલિન્ડર બંને આપવામાં આવે, તો તમે એક મહિનો રસોઈ માટે શું પસંદ કરશો, લાકડું કે ગેસ? તો વિદ્યાર્થી મિત્રો, આ પસંદગી કરવા માટે, ઉર્જાના ઉત્તમ સ્ત્રોતની પસંદગી કરવા માટે આપણા મનમાં ઘણા બધા પ્રશ્નો ઉત્પન્ન થાય. અને એ પ્રશ્ન કેવા હોઈ શકે? એ પ્રશ્નમાં આપણે જોઈએ છીએ કે આપણને એવું થાય કે કોઈ ઉર્જાનો સ્ત્રોત કેટલી ઉષ્મા મુક્ત કરે છે, વધુ કે ઓછી. આપણે પહેલો પ્રશ્ન એવો વિચારીએ, કેમ કે વધુ ઉષ્મા ઉત્પન્ન કરે એ ઉર્જાનો સ્ત્રોત ઉત્તમ ગણાય. પછી હવે એવો પ્રશ્ન ઉત્પન્ન, કોઈ ઉર્જાનો સ્ત્રોત ધુમાડો પેદા કરે છે, જો ધુમાડો પેદા કરે તો વાતાવરણને નુકસાન કરે, જો ધુમાડો પેદા ના કરે તો એને ઉત્તમ ગણાય. જો કોઈ ઉર્જાનો સ્ત્રોત સહેલાઈથી ઉપલબ્ધ હોય, એટલે કે સરળતાથી મળી જાય, આપણે સિટીમાં રહેતા હોય અને આપણે એમ કહીએ કે મારે લાકડાનો બળતણ તરીકે ઉપયોગ કરવો છે, તો લાકડું તે સિટીમાં સહેલાઈથી ઉપલબ્ધ હોતું નથી, એના બદલે ગેસનો બાટલો તે સિટી લેવલે સરળતાથી ઉપલબ્ધ હોય છે. એટલે જે ઉર્જાનો સ્ત્રોત આપણે પસંદ કરવામાં આવે તે ઉર્જાનો સ્ત્રોત કેવો હોય, તો આપણે મનમાં વિચાર આવે કે એ સહેલાઈથી ઉપલબ્ધ થઈ જતો હોવો જોઈએ. આગળ વિચારીએ તો મનમાં એવું પણ થાય, જો કોઈ ઉર્જાનો સ્ત્રોત ખર્ચમાં પણ સસ્તો હોવો જોઈએ, તે સસ્તો છે કે મોંઘો, એવો પણ વિચાર મનમાં પ્રશ્ન ઉદ્ભવે. કોઈ ઉર્જાનો સ્ત્રોત જે આપણે ઉપયોગ કરીએ છીએ તે ઉત્તમ ક્યારે ગણાય, તો કે તે સસ્તો હોવો જોઈએ, સહેલાઈથી ઉપલબ્ધ હોવો જોઈએ, ધુમાડો ન કરતો હોવો જોઈએ અને વધુ ઉષ્મા આપતો હોવો જોઈએ. આ ઉપરાંત પણ આપણા માટે જરૂરી છે આપણું સ્વાસ્થ્ય, તો એક ઉર્જાનો સ્ત્રોત સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ ન હોવો જોઈએ. તો આવા બધા પ્રશ્નો આપણા મનમાં ઉદ્ભવે અને એ બધા જનું નિરાકરણ થાય તો આપણે એમ કહીએ કે આ ઉર્જાનો સ્ત્રોત ઉત્તમ ગણાય. તો વિદ્યાર્થી મિત્રો, ઉર્જાનો સ્ત્રોત ઉત્તમ, કેવું બળતણ પસંદ કરવું? તો આ પ્રશ્નો પરથી આપણે આટલા બધા મનમાં પ્રશ્ન થાય પછી જવાબ આપી શકીએ કે એ ઉર્જાનો સ્ત્રોત ઉત્તમ કહેવાય કે જે
એકમ કદ દીઠ વધુ માત્રામાં કાર્ય કરે, સહેલાઈથી ઉપલબ્ધ હોય અને સંગ્રહ અને પરિવહન, એનો સંગ્રહ પણ સરળતાથી થઈ શકવો જોઈએ અને પરિવહન એટલે કે એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા માટે એ પણ સરળ હોય અને પાછો ખર્ચમાં પણ સસ્તો હોય. એટલે ઊર્જાનો ઉત્તમ સ્ત્રોત કેને કહેવાય? તો એકમ કદ દીઠ વધુ માત્રામાં કાર્ય કરે. ખાસ વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન ખૂબ જ પૂછાતા પ્રશ્નમાંનો એક પ્રશ્ન છે કે તમે બળતણ તરીકે કેવું બળતણ પસંદ કરશો, અથવા ઊર્જાના સ્ત્રોતની તમને પસંદગી આપવામાં આવે તો કયા સ્ત્રોતને ઉત્તમ સ્ત્રોત કહેવાય? તો તમે આન્સર લખશો કે એકમ કદ દીઠ વધુ માત્રામાં કાર્ય કરે, સહેલાઈથી ઉપલબ્ધ હોવો જોઈએ, સંગ્રહ અને પરિવહન સરળ હોવું જોઈએ, ખર્ચમાં પણ સસ્તો હોવો જોઈએ. એવો ઊર્જાનો સ્ત્રોત એ ઉત્તમ ઊર્જા સ્ત્રોત કહેવાય અને એવું બળતણ પસંદ કરવું જોઈએ, જે તમને 2 માર્ક્સમાં વારંવાર પૂછાતા પ્રશ્નમાંનો એક પ્રશ્ન છે. વિદ્યાર્થી મિત્રો, આ ઊર્જાના સ્ત્રોતો આપણે જોયા કેવું બળતણ પસંદ કરવું જોઈએ, પરંતુ ઊર્જાના સ્ત્રોતના 2 પ્રકાર છે, પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોત અને પુનઃ અપ્રાપ્ય ઊર્જા સ્ત્રોત. પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોત કેને કહેવાય એવો પ્રશ્ન આપણા મનમાં થાય અને જો પૂછાય તો એનો જવાબ પણ લખવામાં આવે કે એવો ઊર્જા સ્ત્રોત કે જેનો ઉપયોગ વારંવાર કરી શકાય, ખાસ પુનઃપ્રાપ્ય એટલે કે મળી રહે, કન્ટિન્યુઅસલી વારંવાર મળી રહે, એવો ઊર્જા સ્ત્રોત કે જેનો ઉપયોગ વારંવાર કરી શકાય. પુનઃ અપ્રાપ્ય ઊર્જા સ્ત્રોત કેને કહેવાય? તો એવો ઊર્જા સ્ત્રોત કે જેનો ઉપયોગ વારંવાર ન કરી શકાય. ઊર્જાના સ્ત્રોતના પ્રકાર જણાવો, તો પ્રશ્ન પૂછાય તો તેના 2 પ્રકાર છે અને તેની વ્યાખ્યા આપો, એવો પ્રશ્ન પણ ઘણી વખત પૂછાય છે. તો એના જવાબમાં તમારે લખવાનું આવે કે ઊર્જાના સ્ત્રોતના 2 પ્રકાર છે, પુનઃ પ્રાપ્ય ઊર્જા સ્ત્રોત અને પુનઃ અપ્રાપ્ય ઊર્જા સ્ત્રોત. પુનઃ પ્રાપ્ય ઊર્જા સ્ત્રોત કોને કહેવાય? તો એવો ઊર્જાનો સ્ત્રોત કે જેનો ઉપયોગ તમે વારંવાર કરી શકો. અને પુનઃ અપ્રાપ્ય ઊર્જા સ્ત્રોત, તો એવો ઊર્જા સ્ત્રોત કે જેનો ઉપયોગ વારંવાર ન કરી શકાય, એને પુનઃ અપ્રાપ્ય ઊર્જા સ્ત્રોત કહેવાય. વિદ્યાર્થી મિત્રો, પુનઃ પ્રાપ્ય ઊર્જા સ્ત્રોત ને પુનઃ અપ્રાપ્ય ઊર્જા સ્ત્રોત કોને કહેવાય તે જોયું. તો કઈ ઊર્જાના સ્ત્રોતને પુનઃ પ્રાપ્ય કહેવાય અને કયા ઊર્જાના સ્ત્રોત પુનઃ અપ્રાપ્ય કહેવાય તે જોઈએ. તો પુનઃ પ્રાપ્ય એટલે કે વારંવાર મળી રહે, તો આપણે જાણીએ છીએ કે સૂર્ય ઊર્જા, પવન ઊર્જા, જળ ઊર્જા અને લાકડું એ કેવા ઊર્જાના સ્ત્રોત છે? પુનઃ પ્રાપ્ય ઊર્જા સ્ત્રોત. પુનઃ પ્રાપ્ય ઊર્જા સ્ત્રોતના નામ આપો એવો પ્રશ્ન 1 માર્ક્સમાં પૂછાઈ શકે છે. પુનઃ પ્રાપ્ય ઊર્જા સ્ત્રોત કયા કયા છે? તો સૂર્ય ઊર્જા, પવન ઊર્જા, જળ ઊર્જા અને લાકડું. પુનઃ અપ્રાપ્ય એટલે કે જેનો ઉપયોગ થઈ ગયા પછી વારંવાર ઉપયોગ કરી શકાતો નથી. તો આપણે જાણીએ જ છીએ કે પેટ્રોલ ને ડીઝલ એક વખત ખલાસ થઈ જાય પછી એને પેટ્રોલ ને ડીઝલનો આપણે ઉપયોગ કરી શકતા નથી. એટલે કે પેટ્રોલ, ડીઝલ, કોલસો એ બધા કેવા છે? પુનઃ અપ્રાપ્ય ઊર્જાના સ્ત્રોતો. આ રીતે તમે ઊર્જાના સ્ત્રોત વિશે ટૂંક નોંધ લખો તો પણ લખી શકો કે 2 પ્રકાર છે, પુનઃ પ્રાપ્ય ઊર્જા સ્ત્રોત, પુનઃ અપ્રાપ્ય ઊર્જા સ્ત્રોત, અને જે ઊર્જા સ્ત્રોતનો વારંવાર ઉપયોગ કરી શકાય તેને પુનઃ પ્રાપ્ય ઊર્જા સ્ત્રોત કહેવાય અને જે ઊર્જા સ્ત્રોતનો ઉપયોગ વારંવાર ન કરી શકાય તેને અપ્રાપ્ય ઊર્જા સ્ત્રોત કહેવાય. સૂર્ય ઊર્જા, પવન ઊર્જા, જળ ઊર્જા અને લાકડું જે પુનઃ પ્રાપ્ય ઊર્જા સ્ત્રોતના ઉદાહરણ છે, અને પેટ્રોલ અને કોલસો જે પુનઃ અપ્રાપ્ય ઊર્જા સ્ત્રોતના ઉદાહરણ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ ઊર્જાના સ્ત્રોતના એના ઉપયોગના આધારે પ્રકાર પાડીએ તો પરંપરાગત સ્ત્રોત જે વર્ષોથી એનો ઉપયોગ થતો આવે છે, અને બીજો ઊર્જાના સ્ત્રોતનો એના ઉપયોગના આધારે પ્રકાર છે બિન પરંપરાગત ઊર્જા સ્ત્રોત. વિદ્યાર્થી મિત્રો, એના ઉપયોગના આધારે ઊર્જાના સ્ત્રોતના 2 પ્રકાર, પરંપરાગત ઊર્જા સ્ત્રોત
અને બિન પરંપરાગત ઉર્જાનો સ્ત્રોત. આપણે આગળ જોઈએ આ ઉર્જાના સ્ત્રોતના પ્રકાર એની પ્રાપ્યતાના આધારે, પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય. આ બીજા ઉર્જાના સ્ત્રોતના પ્રકાર એની ઉપયોગિતાને આધારે જોઈએ તો પરંપરાગત ઉર્જા સ્ત્રોત અને બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોત. પરંપરાગત એટલે આપણે એ શબ્દથી પરિચિત છીએ કે જે વર્ષોથી ચાલતું આવતું હોય તે, અને બિનપરંપરાગત એટલે અત્યારે જે હાલમાં ઉપયોગ થતો હોય તેવો. એવા ઉર્જા સ્ત્રોત પરંપરાગત અને બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતના એની ઉપયોગિતાના આધારે બે પ્રકાર, પરંપરાગત ઉર્જા સ્ત્રોત અને બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોત. પરંપરાગત ઉર્જા સ્ત્રોત તો એવો ઉર્જા સ્ત્રોત કે જેનો ઉપયોગ વર્ષોથી થતો આવ્યો છે, અને બિનપરંપરાગત તો એવો ઉર્જા સ્ત્રોત કે જેનો હમણાંથી જ ઉપયોગ શરૂ કર્યો છે. પરંપરાગત આપણા દાદા, એના દાદા, એ બધા વર્ષોથી જેનો ઉપયોગ કરતા હોય, પરંપરા હાલી આવે છે એવું કહીને આપણે, એટલે વર્ષોથી આ જેનો ઉપયોગ થતો હોય એને પરંપરાગત ઉર્જા સ્ત્રોતો કહેવાય. પરંપરાગત ઉર્જા સ્ત્રોતમાં લાકડું, કોલસો, વહેતું પાણી અને પવન. લાકડાનો આપણે જાણીએ છીએ કે વર્ષોથી પેલા ચૂલાથી રસોઈ બનાવતા, જેમાં શેનો ઉપયોગ થતો ઈંધણ તરીકે, લાકડાનો. આ લાકડાનો વર્ષોથી ઉપયોગ થતો આવ્યો છે. કોલસાનો, સગડી હતી પેલા, અત્યારે જે ગેસ ને છે એના બદલે પહેલાં સગડીનો ઉપયોગ વર્ષોથી આ થતો, એમાં કોલસાનો ઉપયોગ કરતા. અને પાણી, જેનાથી પાણીમાં, વહેતું પાણીમાંથી ટર્બાઈન ચલાવીને વિદ્યુત ઉત્પન્ન કરી શકાય. પવન, પવનથી આપણે જાણીએ છીએ કે પવનચક્કી દ્વારા વિદ્યુત મેળવી શકાય. આ બધા ઉર્જા સ્ત્રોતો જે પરંપરાગત ઉર્જા સ્ત્રોતો હતા, પવન, પાણી, કોલસો અને લાકડું, જેનો વર્ષોથી ઉપયોગ થતો આવ્યો છે, એવા ઉર્જા સ્ત્રોતોને પરંપરાગત ઉર્જા સ્ત્રોતો કહેવાય. અને બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતો જોઈએ તો એવા સ્ત્રોતો કે જેનો હમણાંથી જ ઉપયોગ શરૂ થયો છે. હમણાં જ ઉપયોગ શરૂ થયો હોય, આપણે જાણીએ છીએ કે સૂર્ય કુકર, એ બધા થોડા ટાઈમ પહેલાં જ, હમણાં જ એનો ઉપયોગ શરૂ થયો છે. તો સૂર્ય ઉર્જા, ભરતી ઉર્જા, પેટ્રોલિયમ, એ બધા જનો ઉપયોગ હમણાંથી જ શરૂ થયો હોવાથી બેને બિનપરંપરાગત સ્ત્રોતો કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર ખૂબ જ અત્યારના જીવનમાં કટોકટી ભર્યા ઉર્જાના કારણો, કેટલા બધા આપણે પેટ્રોલ, ડીઝલનો અને લાકડાનો ઉપયોગ કરી દઈએ છીએ ફર્નિચર બનાવવા, તો એ આપણા માટે વર્ષો પછી મળશે કે નહીં એ મોટો પ્રશ્ન છે. એટલા માટે આ ચેપ્ટર આપણા માટે ખૂબ જ અગત્યનું છે, અને આપણે જો એને સાવચેતીપૂર્વક ઉપયોગ કરીશું તો આપણને તે લાંબા સમય સુધી મળી રહેશે. અને લાંબા સમય સુધી મળે ત્યાં વૈજ્ઞાનિકો દ્વારા કંઈક એવી ઉર્જા, કેમ આપણે સૂર્ય ઉર્જામાંથી ચાલતા સૂર્ય કુકરનો, સોલાર હીટરનો, એ બધાનો ઉપયોગ કરવા માંડ્યા છીએ, અને જેથી વીજળીની બચત થાય છે અને એ વીજળી પાછો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એ રીતે લાંબા સમય સુધી જો થોડું સાચવીને ચાલીશું તો આપણને મળી રહેશે, અને નહીંતર તો આપણે આગળ કહ્યું તેમ જ કે આપણું જીવન જો આ બધા જ ઉર્જાના સ્ત્રોત, પેટ્રોલ, ડીઝલ, અત્યારે એવી નવી સંશોધન ઘણું વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવ્યું છે અને તે સતત કન્ટિન્યુઅસ ચાલુ જ છે, જેમ સૂર્યમાંથી સોલાર હીટર, સોલાર કુકર દ્વારા આપણે ઉપયોગ કરવા માંડ્યા છીએ, એવી રીતે નવા નવા ઉર્જા સ્ત્રોતો શોધાઈ રહ્યા જ છે. પરંતુ જો આપણે આનો થોડોક સાવચેતીપૂર્વક ઉપયોગ કરીશું તો તે લાંબો સમય સુધી ચાલશે અને આપણું જીવન આદિમાનવ જેવું બનતા અટકશે. માટે આ બધા જે ઉર્જાના સ્ત્રોત છે એનો ઉપયોગ ખૂબ સાવધાનીપૂર્વક કરવો, અને એ કરવા માટે આપણે એના વિશે માહિતી હોવી જોઈએ કે આ કઈ રીતે આપણને પ્રાપ્ત થાય છે અને કયા પ્રકારેના સ્ત્રોત છે. તો આપણે તે કાંઈ પણ વસ્તુ જાણતા હોઈએ તો એમાં મિસ્ટેક બને ત્યાં સુધી ઓછી કરીએ. તો ખાસ આ ચેપ્ટર ખૂબ ધ્યાનથી સાંભળી, સમજી અને આપણે એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરીશું. બસ આ વિડીયોમાં આટલું જ.